હવે નેશનલ સ્વીટ માર્ટ એક કિલોગ્રામ ટોફીનું ગિફ્ટ પેક બનાવવામાં ત્રણ પ્રકારની ટોફીનું મિશ્રણ કરે છે. આ ગિફ્ટ પેક રૂપિયા 17માં વેચવામાં આવે છે. કુલ કિંમત કેટલી છે? 17. એટલે એની અંદર ત્રણ પ્રકારની ટોફીનું મિશ્રણ કરે છે, X1, X2 અને X3. ત્રણેય મળીને આપણે 17 રૂપિયા મળે તેમ છે. ત્રણેયનું ટોટલ કરીને ત્રણ, આ તો આપણે આવક છે, આ 17 રૂપિયા છે તે આપણી આવક છે, એટલે આપણને એના પરથી નફો ખબર પડે. ત્રણ પ્રકારની ટોફીની પડતર કિંમત કિલોગ્રામ દીઠ રૂપિયા 20, રૂપિયા 10 અને રૂપિયા 5 છે. આપણા માટે ખર્ચ કેટલો છે? પડતર એટલે કે ખર્ચ. આ તો આવક થઈ ગઈ, હવે ખર્ચ કેટલો છે? X1, 10X2 અને 5X3. ત્રણેયનો અલગ અલગ ખર્ચ છે. આ મિશ્રણમાં પ્રથમ પ્રકારની ટોફી ઓછામાં ઓછી, એટલે આના પરથી તમને ઝેડ મળશે. ઉપરની વસ્તુ આવક મળશે, આ ઝેડ મળશે. આ મિશ્રણમાં પ્રથમ પ્રકારની ટોફી ઓછામાં ઓછી 0.3 કિલોગ્રામ હોવી જોઈએ. પ્રથમ પ્રકારની એટલે કે X1 જે છે તે 0.3 કિલોગ્રામ હોવી જોઈએ. 0.3 કિલોગ્રામ ઓછામાં ઓછી 0.3 કિલોગ્રામ, 0.3 અથવા 3થી વધુ હોય તો ચાલે. ઓકે, પહેલું સમીકરણ. ત્યાર પછી પ્રથમ બે પ્રકારની ટોફીનું વજન ઓછામાં ઓછું ત્રીજી ટોફીના વજન ત્રીજા પ્રકારની ટોફીના વજન જેટલું હોવું જોઈએ. પ્રથમ બે પ્રકારની ટોફીનું વજન એટલે X1 પ્લસ X2, ત્રીજા પ્રકારની ટોફીના વજન જેટલું હોવું જોઈએ. ત્રીજા પ્રકારની ટોફીના વજન જેટલું હોવું જોઈએ, ત્રીજા પ્રકારની ટોફીનું વજન X3 આવે એના જેટલું હોવું જોઈએ. ઓછામાં ઓછું એટલે ઓછામાં ઓછું આના જેટલું હોય છે, એનાથી વધુ હોય તો ચાલે. ના ના, ઓછામાં ઓછું X3 જેટલું હોવું જોઈએ, પરંતુ X3ની કિંમત તો આપણે મૂકી નહીં શકીએ, તો X3ની કિંમતની જગ્યાએ આપણે કંઈક મૂકવું પડશે. તો કુલ કેટલું કીધું છે આપણે? કુલ કેટલા વજનનું બનાવવાનું છે? નેશનલ સ્વીટ નહીં, કુલ હા, 1 કિલોગ્રામ ટોફીનું ગિફ્ટ, 1 કિલોગ્રામ ટોફીનું પેકેટ બનાવવાનું છે. એટલે ત્રણેય મળીને, આ તો સોરી 17 રૂપિયા તો ભાવ છે, એટલે ત્રણેય મળીને 1 કિલોગ્રામ બનવા જોઈએ. એટલે X1 પ્લસ X2 પ્લસ આપણે કિલોગ્રામની વાત કરીએ તો X3 બરાબર 1 કિલો બનવું જોઈએ, હે ને? તો X3 જે છે, તો X3ની જગ્યાએ આપણે સૂત્રને કરતા બનાવીએ X3ને, તો 1 માઇનસ X2 આવે. તો X3ની જગ્યાએ 1 માઇનસ X1 માઇનસ X2 લખી શકો. હવે X1 અને X2ને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો X1 પ્લસ X2 પ્લસ X2 પ્લસ X3 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. ટૂંકમાં X1, અરે આ X1 છે ને, અહીંયા X2 છે, મારું કેમ ભૂલ થાય છે. 2X1 પ્લસ 2X2 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે આપણે બસ આ જ આવી ગયું આપણું સમીકરણ નંબર 2. ત્યાર પછી મહત્તમ નફા માટે ઇષ્ટતમ મિશ્રણ શોધો. એટલે આપણી પાસે એમ જોવા જઈએ તો અહીંયા તો એક સમીકરણ મળ્યું ને આ બીજું સમીકરણ મળ્યું. હવે X2, હા તો બે જ સમીકરણ છે એમ જોવું, અને પેલું 17-વાળું આવકનું સમીકરણ છે, કિંમત રાખવાનું એટલે કુલ કિંમત જે છે 17 રૂપિયા વેચવાની છે, 17 રૂપિયામાં વેચવાની છે. તો ખર્ચો આપણે કુલ કેટલો કરવાનો છે? ચલો થઈ જશે હવે કે કંઈ બાકી છે? હવે
महत्तम नफानु सूत्र बनावानुं ने, तो झेड बराबर, तो झेड बराबर 20x1 प्लस 10x2 प्लस 5x3 तो आपणे मूकेला छे, पण x3 नी जग्याए आपणे किंमत मूकवी पड़शे ने। 20x1 प्लस 10x2 प्लस 5x3 नी किंमत अहींयाथी लेवी पड़शे आपणे, 1 माइनस x1 माइनस x2, 20x1 प्लस 10x2 प्लस 5 × 5 माइनस 5x1 माइनस 5x2, 20 માંથી 5x बात करिए तो 15x1, 10 માંથી 5 बात करिए तो 5x2 प्लस 5। आ आपणुं महत्तम नफानुं सूत्र, तमारुं महत्तम खर्चनुं, सॉरी खर्चनुं सूत्र बनशे झेड बराबर। आ तो खर्च थयो ने, खर्च बाद करीने पछी नफो, ओछामां ओछो खर्च बाद करी देवानो, एटले 17 માંથી એટલો જે કુલ મળીને 17 રૂપિયામાં વેચાય છે, એટલે અહીંયા x1 પ્લસ x2 પ્લસ x3ની જરૂર નથી, પણ 17 રૂપિયામાં વેચાય છે। તો આનો જે જવાબ આવશે ઝેડનો, ન્યૂનતમ ખર્ચ કરવાનો, ન્યૂનતમ ખર્ચ થાય એ જે ન્યૂનતમ ખર્ચ તમારો જવાબ આવે એને 17 માંથી બાદ કરી દેવાનો, 17 તમારી આવક છે એમાંથી ન્યૂનતમ ખર્ચ તમે બાદ કરશો એટલે તમને નફો મળશે, મહત્તમ થઈ જશે। તમે નફાની દ્રષ્ટિએ જોવું હોય તો તમે નફો આ રીતે પણ લઈ શકો, નફો બરાબર આવક માઇનસ ખર્ચ, નફો બરાબર આવક, આવક એટલે તમે એક 17 રૂપિયામાં વેચાય છે ચોકલેટ, એ તમને આપેલું છે પ્રશ્નમાં શરૂઆતમાં, આ ગિફ્ટ પેક 17 રૂપિયામાં વેચવામાં આવે છે, અને માઇનસ ખર્ચ કેટલો, તો કે ખર્ચની અંદર આપણે આ જે સમીકરણ બનાવ્યું ને છેલ્લે, ઝેડ બરાબર 15x1 પ્લસ 5x2 પ્લસ 5, એ સમીકરણ ખર્ચની જગ્યાએ આવશે, કારણ કે એ સમીકરણ ખર્ચનું સમીકરણ આપણે બનાવેલું છે, એટલે 15x1 પ્લસ 5x2 પ્લસ 5 એ આપણે એમાંથી બાદ કરી દઈએ તો 17 માઇનસ 15x1 માઇનસ પ્લસ માઇનસ 5x2 માઇનસ પ્લસ માઇનસ 5, એટલે 17માંથી 5 જાય તો 12 માઇનસ 15x1 માઇનસ 5x2 આવે છે, જોઈ લો।